नवसारी श्री सोमयाग समिति द्वारा मृतकोने तेमनी अंतिम मंजिल सुधी पहोंचाडवा माटे बे सवाहिनी तैयार करवामां आवी छे, जेनो लोकार्पण पूर्व जिल्ला पोलीस वडा डॉक्टर गिरीश पंड्या અને ધારાસભ્ય પિયુષ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શ્રી સોમયાગ સમિતિ દ્વારા નવસારી જિલ્લાને ફાળવવામાં આવેલ બે કરુણા વાહિની પૈકી એક પોલીસ વિભાગને અકસ્માત જેવા અપમૃત્યુના કેસમાં મૃતકોના પાર્થિવ દેહને હોસ્પિટલ કે સ્મશાનગૃહ સુધી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ સવયના લોકાર્પણ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બળવા પછી અહીંયા સંતાયેલા છુપા વેશમાં તપસ્વી ટેલદારજી નામે એ સંસ્થામાં અહીંયા સૌમ્યાપ થયો અને આ સૌવાહિની કરુણા લાઇટ ચાલુ કરજો. આજે સૌમ્યાગ સમિતિ તરફથી બે કરુણાવાહિની જે સૌવાહિની તરીકે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને દાનમાં આપવામાં આવેલી છે. જે આ બે કરુણાવાહિની છે એ પૈકી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ એક જિલ્લા પોલીસને આપશે. અને દર વર્ષે જે જિલ્લાની અંદર 700થી વધુ અપમૃત્યુના જે બનાવો બને છે એમના બોડીને સન્માનપૂર્વક બનાવવાળા સ્થળેથી પોસ્ટમોર્ટમ માટે અને પોસ્ટમોર્ટમ બાદ એમના ઘર સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા છે જિલ્લા પોલીસ કરશે. બીજી જે સેવાહિની ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને દાનમાં મળેલી છે એ નવસારી જિલ્લામાં કોઈપણ વ્યક્તિના સંબંધીનું કોઈ કુદરતી મૃત્યુ થાય અથવા અકાળે અવસાન થાય તો એમના ઘર સુધી પહોંચવા માટે નો પ્રોફિટ નો લોસ અને માત્ર ફ્યુલ અને ડ્રાઈવરના ખર્ચમાંથી આપશે. અને આ બંને જે સેવાહિનીઓ છે સૌમ્યાગ સમિતિ તરફથી સંપૂર્ણ ખર્ચ કરીને દાનમાં આપવામાં આવેલી છે અને એનો ઉપયોગ નવસારી જિલ્લાની જનતા માટે કરશે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને પોલીસ. આ જે બંને સેવાહિની છે એ જ્યારે બી જરૂરિયાતમંદ લોકો હોય ત્યારે એની સેવામાં સોટ